મધ્યક વિશે શીખી ગયા, મધ્યક, બહુલક અને મધ્યસ્થ। તેમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યકમાં ત્રણ રીત આપણે શીખ્યા, મધ્યકની કેટલી રીત, ત્રણ રીત આપણે શીખી ગયા છે। હવે આપણે જોવાનું છે બહુલક કે વર્ગીકૃત માહિતીનો બહુલક કેવી રીતે મેળવી શકાય। તો આપણે જોઈએ વર્ગીકૃત માહિતીના બહુલક માટેનું સૂત્ર છે, બહુલક બરાબર એલ પ્લસ કૌંસમાં એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં 2F1 માઇનસ 2F0 માઇનસ F2 ગુણ્યા H। હવે આ સૂત્રની અંદર L બરાબર શું છે, તો કે બહુલક વર્ગની અર્ધ સીમા, બહુલક વર્ગ। હવે આ શબ્દ આવેલો છે, બહુલક વર્ગ એટલે શું હોય તે પહેલા સમજવાનું કે બહુલક મેળવવા માટે બહુલક વર્ગ તમને ખબર હોવો જોઈએ, તો તમે દાખલો સહેલાઈથી તમે મેળવી શકો। તો બહુલક વર્ગ કોને કહેવાય, તેની વ્યાખ્યા આપી છે કે વર્ગીકૃત માહિતીમાં જે મહત્તમ આવૃત્તિ હોય, મહત્તમ સૌથી વધુ આવૃત્તિ વાળો જે વર્ગ હોય વર્ગને કેવો કહેવાય છે, બહુલક વર્ગ કહેવાય છે। ઈ તમને બહુલક વર્ગ મળે એટલે બહુલક વર્ગમાં જે અધસીમા છે તમારું શું થશે, એલ થશે। ઈ બહુલક વર્ગની જે આવૃત્તિ છે તે તમારું F1 થશે, F1। હવે વાત કરીએ F0, તો F1 F0 એટલે તેની આગળની આવૃત્તિ, એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, એ તમારું F0 થશે। F2 તો F1 પછીની, એટલે કે બહુલક વર્ગ F1 એટલે બહુલક વર્ગ, બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ। F1 છે એ કેવો છે, બહુલક વર્ગ છે, બહુલક વર્ગ। F0 એટલે તેની આગળના વર્ગની આવૃત્તિ, F2 તો તેના એક પાછળના વર્ગની આવૃત્તિ। હવે વધ્યું H બરાબર આપણને ખ્યાલ છે વર્ગ અંતરાલ। તો સૌ પ્રથમ આપણે એક દાખલાના આધારે જોઈએ બહુલક વર્ગ કોને કહેવાય। પેલા તો દાખલામાં તમારે બહુલક વર્ગ તમારે મેળવવાનો હોય છે, બહુલક વર્ગ મળી જાય ત્યારબાદ આ બધા પોઈન્ટ આપણે તેમાંથી મેળવવાના। તો હવે આપણે એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 6। ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ આપણને કોષ્ટકમાં આપેલું છે, આ રીતનું આપણને કોષ્ટક એક આપેલું છે। તો આ માહિતીનો આપણે બહુલક મેળવવાનો છે, બહુલક કેવી રીતે મેળવી શકાય। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને બહુલક મેળવવાનું કે ગમે તે માહિતી હોય તો તેને આવૃત્તિ પહેલા ચેક કરવાની। તો સૌથી વધુ આવૃત્તિ કેમાં છે, તો સૌથી વધુ આવૃત્તિ કઈ છે, 7 વાળો જે છે વધુ આવૃત્તિ। આ વાક્ય વ્યાખ્યા શું કે વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિના વર્ગને બહુલક વર્ગ કહેવાય છે, એટલે તમારો બહુલક વર્ગ કયો થયો, 40 થી 55 વાળો, તે તમારો બહુલક વર્ગ થયો, કેમ કે વધુ આવૃત્તિ કેટલી છે, 7, એટલે આપણને બહુલક વર્ગ મળી ગયો। બહુલક વર્ગ મળે એટલે સૌપ્રથમ શું મેળવવાનું, L અધસીમા, તો L બરાબર કેટલા છે આપણે મેળવી લઈએ, L બરાબર કેટલા થશે, અધસીમા કેટલી આવશે, 40, એટલે આપણે એ લખી દઈએ બહુલક વર્ગ, બહુલક વર્ગ કેટલો છે, 40 55, અધસીમા મળી ગઈ। હવે F1 એટલે આવૃત્તિ, આ F1 થશે બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે, 7, આ છે F1, તેની આગળ એટલે આ કયું થશે, F0, તેની પાછળ એટલે આ કયું થશે, F2, તો તેની આગળ ને એટલે F0, બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એટલે F0, F0 આપણી પાસે કેટલા છે, 3, F2 કેટલા છે પાછળના, F2 બરાબર 6, એટલે કે L F1 F0 F2। હવે જો શું વર્ગ અંતરાલ કેટલાનો છે, 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, બધામાં કેટલાનો તફાવત કેટલો છે, 15 નો, એટલે H બરાબર કેટલા આવશે,
15 એટલે સૌપ્રથમ બહુલક વર્ગ નક્કી કરવાનો બહુલક વર્ગ નક્કી થાય એટલે તેની જે આવૃત્તિ છે f1 કહેવાય તેની આગળની આવૃત્તિ f0 કહેવાય તેની પાછળની આવૃત્તિ f2 કહેવાય એટલે f0 f1 f2 અને f0 આપણને મળી ગયા અને જે આ છે અર્ધસીમા એટલે કે અને h બરાબર વર્ગ અંતરાલ આપણને મળી ગયા હવે આ દરેક કિંમત છે તે આપણે બહુલકના સૂત્રમાં મૂકીએ તો બહુલક બરાબર L plus kausma F1 minus F0 kausma 2F1 minus F0 minus F2 gunia H. Breaking mat mukhe L barabar kitla chhe 40 plus F1 kitla chhe 7 F0 kitla chhe 3 2 ગુણ્યા f1 બરાબર કેટલા છે 7 f0 3 f2 બરાબર કેટલા છે 6 ગુણ્યા 15 સાદું રૂપ આપી આપણે 40 પ્લસ 7 માંથી 3 જશે એટલે 4 2 7 14 માઈનસ માઈનસ પ્લસ 6 ને 3 9 ગુણ્યા 15 બહુલક એટલે z બરાબર 40 પ્લસ 4 ના છેદમાં 14 માંથી 9 જશે એટલે 9 ને 5 એટલે કેટલા આવશે 5 14 માંથી 9 જશે એટલે 5 ગુણ્યા 15 5 તેરી 15 એટલે કે 40 પ્લસ 4 તેરી 12 એટલે કેટલો આવ્યો 52 તો બહુલક આપણને કેટલો મળ્યો છે 52 તો વિદ્યાર્થી મિત્રો બહુલકની અંદર બહુલક મેળવવા માટે ખાસ બહુલક વર્ગ પહેલા તમને ખ્યાલ આવવો જોઈએ બહુલક વર્ગ કેવી રીતે નક્કી કરવો બહુલક વર્ગ તમને નક્કી થાય એટલે ત્યારબાદ તમને f1 f0 f2 ની કિંમત આપણને મળે તે કિંમત આપણે સૂત્રમાં મૂકવાની સાદુરૂપ આપવાનું એટલે આપણને બહુલક અને મળે છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયો પસંદ આવ્યો તો તેને લાઈક આપવાનું ભૂલશો નહીં તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય શેર કરો Thank you.